હેલો મિત્રો, હું છું તમારો મેન્ડી રેપર અને મારા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌ પ્રથમ સૌને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. ઘણા લાંબા સમય પછી બ્લોગ બનાવી રહ્યો છું. આજે છે તારીખ 20 જૂન, એટલે કે અષાઢી બીજ અને સાથે જગન્નાથ રથયાત્રા. તો મારા અને મારા પરિવાર તરફથી આપને અને આપના પરિવારને જગન્નાથ રથયાત્રાની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે એક બ્લોગ બનાવી રહ્યો છું. એક મિત્ર, મારા મિત્ર છે અને યુવાન ખારવા સમાજના, અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાથી સાયકલ લઈ અને એકલા કેદારનાથ જઈ રહ્યા છે. તો બધા લોકો મંદિરે ભેગા થયા છે અને તેમની યાત્રા સફર બને એવા આશીર્વાદ આપવા બધા જઈ રહ્યા છે. તો આપણે પણ ત્યાં જોડાઈએ અને ભાઈ સાથે થોડી વાત કરીએ. અને આ ભાઈ એકલા જ જવાના છે સાયકલ લઈને. તો ભગવાન તેમની યાત્રા સંપૂર્ણ રીતે પૂર્ણ કરે એવી તેમની પાસે પ્રાર્થના. તો ચાલો આપણે જઈએ. આની પહેલા પણ આ ભાઈ ચાલી અને એકલા દ્વારકા સુધી ગયા હતા અને ત્યાં દ્વારકાધીશના દર્શન કર્યા હતા. અને અહીંથી કેદારનાથનું અંતર લગભગ 1586 કિલોમીટર, એટલે ઓલમોસ્ટ 1600 કિલોમીટર થાય છે. તો ચાલો આપણે જઈએ અને આ ભાઈને ખૂબ યાત્રા સંપૂર્ણ રીતે પૂર્ણ થાય એવી પ્રાર્થના સાથે તેમને વિદાય આપીએ. મારી સાથે જોડાઈ ગયા છે રવિભાઈ અને આ છે આશીષભાઈ ના ભાઈ. રવિભાઈ, તમારું શું કેવું છે? હા, તો હવે આશીષભાઈ તો સામે જ દેખાઈ રહ્યા છે, આવી રહ્યા છે. એમના મિત્રો બધા આવી રહ્યા છે, આશીષભાઈ ના મિત્રો તેમને. અને આ રહ્યા આશીષભાઈ. આ છે આશીષભાઈ, જે એકલા જઈ રહ્યા છે કેદારનાથ સાયકલ લઈને. આશીષભાઈ, તમારું શું કેવું છે? તમને કેવો ભાવ છે અંદરથી? સારું લાગશે. આની પહેલા પણ તમે દ્વારકા ગયા હતા, તો ત્યાં તમને અંદરથી કેવી રીતે પ્રેરણા મળી કે એકલા જવું છે મારે? એકલા જવું છે એટલે એવું થયું કે કઈક વિચાર એવો આવ્યો કે એકલા જવું છે, ઈચ્છા થઈ એટલે એકલા વહી ગયા. કૃષ્ણ પ્રેમી છે મોટા, અને તમે જોઈ શકો છો એમની સાયકલ પણ તૈયાર થઈ ચૂકી છે. મંદિરે બધા ભેગા થઈ ગયા છે મહાદેવના મંદિરે, આશીર્વાદ લઈ અને અહીંથી બધા નીકળશે. Thank you.
આ બધા તેમના મિત્રો છે અને તેમના મિત્રોનો તો ખૂબ જ ભાવ હોય છે તેઓ પણ ખૂબ ખુશ છે આશીષભાઈની ફેમિલી છે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાથી આશીષભાઈ કે જે સાયકલ લઈ અને 1586 કિલોમીટર એટલે લગભગ 1600 કિલોમીટર સુધી કેદારનાથ યાત્રા કરી રહ્યા છે તો મહાદેવ તેમની યાત્રા સંપૂર્ણ રીતે પૂર્ણ કરે અને તેમને કોઈ પણ જાતનો કષ્ટ ન પડે એવી ભગવાન પાસે પ્રાર્થના અને ગુજરાતના અને તમામ લોકોને વિનંતી છે કે આ ભાઈ તમને રસ્તામાં ક્યાંય મળે અને તેમને મદદની જરૂર હોય તો જરૂરથી મદદ કરજો થેન્ક યુ બોલો શ્રી કેદારનાથ મહાદેવ કી જય બોલો શ્રી કામનાથ મહાદેવ કી જય હરે હરે મહાદેવ
केदारनाथ महादेव की जय। आशीष भाई तो निकली गया छे एमनी केदारनाथ नी सफर है, तो तमाम लोगों ने एक विनंती छे के तमने भाई रस्ता में मळे तो कदाच तमने मदद नी जरूर हो तो जरूर थी मदद करजो अने तमने सपोर्ट करजो। अने आवा लोको खूब मेहनत करीने जता होय छे अने घणा लोकोना सपना पण होय छे, तो महादेव तेमना सपना साकार करे अने तेमने कोई पण जातना विघ्न न नडे एवी महादेवना चरणोमां प्रार्थना। जय श्री केदारनाथ। अने आजनो अमारो व्लॉग अहीं ज पूरो करू छुं अने हवे आपणे मळीए आवता व्लॉगमां, तो त्यां सुधी सौने जय माताजी, जय श्री कृष्ण अने जय श्री केदारनाथ। थैंक यू सो मच अने आ वीडियोने वधुथी वधु शेर करजो। थैंक यू। जब तक न सफल हो नींद चैन को त्यागो तुम, जब तक न सफल हो नींद चैन को त्यागो तुम, संघर्ष का मैदान छोड़कर मत भागो तुम, कुछ किए बिना ही जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती।